आकाशवाणी નું આપવાબમાં કહેવાનું કે નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર ભૂમિ બેન નમસ્કાર મનોજ ભાઈ કેમ છો પત્ર મિત્રો જો આપણે ઘણા બધા નવા કાર્યક્રમો પાછા આપણે ઓક્ટોબર મહિનાથી શરૂ કરવાના છીએ બરાબર ને અને હમણાં જ ચૌદમી સપ્ટેમ્બર આપણે ગઈ તો એની જે હિન્દી સપ્તાહ છે એ આમ તો હિન્દી પખવાડિયું કહેવાય ચૌદ સપ્ટેમ્બરથી કરીએ ને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલે એમાં જે કેન્દ્ર સરકારની જે બધી ઓફિસ હોય એમાં જે હિન્દી રાજભાષા છે એની બધી સ્પર્ધાઓ છે કે એના બધા ઉત્સવો ચાલતા હોય તો આકાશવાણી ભુજ પણ હિન્દી રાષ્ટ્રભાષા હિન્દીની સ્પર્ધાઓ કરી રહ્યું છે અને અનેક જગ્યાએ થઈ રહી છે તો તમામ શ્રોતાઓને હિન્દી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ તો જે અગાઉ વાત કરીએ એ પ્રમાણે આપણે જે કાર્યક્રમ શરૂ કરવાના છીએ એ બધાને ખબર જ છે ફોણી નાપની પસંદ આપણે ટૂંક સમયમાં શરૂ કરીએ છીએ અને શ્રોતાઓ અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રતિભાવો આપે છે કોઈ એવા પણ પ્રતિભાવો છે કે ભજને કરો ને ગુજરાતી ગીતે કરો એ બધું જો એમ કરવા જાય તો એ જે એક લિજ્જત હોય કાર્યક્રમની એ મટી જાય એટલે એ બધું ધ્યાનમાં રાખી અમારા જે અધિકારીઓ છે એ નક્કી કરશે પણ ટૂંકમાં કાર્યક્રમ થશે બરાબર ને પછી તમારી એ તમે કેટલી વાત રજૂ થાય છે એ જોવાનું રહ્યું એમાં કલ્પાબેને એમ પણ કહ્યું છે આજના વોઇસ મેસેજમાં કે તમે સોમવાર રાખો કેમ કે બાકીના વાર બધા જે છે એ સ્ટેશન ના કાર્યક્રમો આવે છે તો હવે એ પણ જોવાનું રહ્યું કે સોમવારે આપણને સમય મળે છે કે નહીં નહીં પછી આપણે અત્યારે જે વાર નક્કી કરશું એ પ્રમાણે થશે તો હવે મને લાગે છે કે આપણે કાર્યક્રમ શરૂ કરીએ તો સૌથી પહેલો પત્ર કોનો છે મનોજભાઈ આ પત્ર આવ્યો છે ભુજ થી મારુનો લખે છે કે અગિયાર તારીખના રંગ કટોરીમાં લોકગીત પસંદ પડ્યા તારીખે પસંદગીના ગીતો પણ ખૂબ જ છે મહિમા જે પરદેશ ફિલ્મના ગીતો હતા તે પણ તેમને ખૂબ પસંદ પડ્યા ચૌદ તારીખે વેદ આયુર્વેદમાં ડોક્ટર મિતલે ગર્ભ સંસ્કાર વિશે માહિતી આપી તે ખૂબ જ જાણવાલાયક રહી પંદર તારીખે સહિયરમાં નારી રત્ન વિશે વિશેષ વાર્તાલાપ જે રજૂ થયો છે તે પણ ખૂબ જ પસંદ પડ્યો સોળ તારીખે સાંપ્રત કાર્યક્રમમાં ડાયાબિટીસ વિશે ડૉક્ટર સૂરજ કારિયાનો વાર્તાલાપ હતો તે પણ ખૂબ જ જાણવાલાયક રહ્યો સત્તર તારીખે બાળગીતોનો બાળમિત્રોનો ગણેશનો જે કાર્યક્રમ હતો એ પણ ખૂબ જ સરસ હતો હું પ્રિયંશીની નાનીબેન રિયા પહેલો પત્ર લખું છું એટલે આ આવડતો ન હોવાથી ભૂલચૂક સુધારીને વાંચશો અને અમારા પત્રનો ઉત્તર આપશો એટલે આજે પ્રિયાંશી બેનની સાથે સાથે એમની જે નાની બેન છે રિયા એમણે આપણને પહેલી વખત કાર્યક્રમમાં પત્ર લખ્યો છે હા અમને તો એમ જ કે આ પ્રિયાંશી છે રિયા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ને આવી જ રીતે આપ પણ આપની બેનની જેમ પત્ર લખતા રહેશો વાહ અમે આજે અમારા નવા પત્ર મિત્ર તરીકે અને નાનકડા પત્ર મિત્ર તરીકે આકાશવાણી ભુજમાં આપને હૃદયપૂર્વક આવકારી છીએ અને હવે તમે પણ રિયા પત્ર લખતા રહેજો બરોબર ને સરસ મજાનો આપે પત્ર લખ્યો છે પત્ર લખવા માટે આભાર અને જો આપણે ભૂમિબેન એક એસએમએસ લઈ લઈએ તો આ એસએમએસ મને મળ્યો છે તારીખ અઢારના પસંદ મારી ગીતોના ખૂબ સરસ વીસના પાછા પસંદ મારી ગીતોનો ખૂબ સરસ એસએમએસ લાઈવ ખૂબ સરસ બાવીસના ગમતાનો ગુલાલ ખૂબ સરસ આપની પસંદ પણ ખૂબ સરસ ચોવીસના ફોન ઇન આપની પસંદ ખૂબ સરસ આવા સરસ પ્રોગ્રામ રજૂ કરતા રહો ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભૂત પરિવાર ફ્રોમ સામત્રા હર્ષદભાઈ દરજી તો હર્ષદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે આકાશવાણી

અને સદાબહાર આપની પસંદ પત્રો જ લખીએ છીએ પણ ક્યારેક સમય ન મળે તો એ છે છે જે સિલસિલો પણ અમે રાખ્યો સાથે સાથે તમામ મિત્રોને અમારી યાદી આપજો પત્ર મિત્ર એસએમએસ મિત્રો અને વોઇસની મેસેજ અને ખાસ કરીને મનોજભાઈ અને તન્બેન એ બંનેની રજૂઆત ખૂબ સરસ હોય છે અબ્દુલ કાદરભાઈ અને હવે ભૂમિબેન તમારા હાથમાં કોનો પત્ર છે મનોજભાઈ આ પત્ર આવ્યો છે આણંદથી તાલુકો ખંભાત ગામ કલમસર અને લખનાર જે મિત્રો છે તે છે નાથુભાઈ રૈજી શંકરભાઈ મમ્મી મધુબેન રૈજીભાઈ સુરેશભાઈ ભાણિયા છે જયદીપ હેમાંશી માનસી અને પોલીબા બહેન અને જનકબેન આ પત્રમાં તેમણે લખ્યું છે કે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી જે પ્રસારિત કાર્યક્રમ થાય છે તે તમામ કાર્યક્રમ તેમને ખૂબ જ ગમે છે જેમાં મનોજભાઈ તન્વીબેન જે પત્રો વાંચે છે તે મને ખૂબ જ ગમે છે તથા ભરતભાઈ જયેશભાઈ ધમુભા ભૂમિબેન કલ્પનાબેન વગેરે સ્ટાફના ભાઈ બહેનો ખૂબ જ સારી કામગીરી કરે છે જે ગર્વની વાત છે હું ભુજ કેન્દ્ર નિયમિત રીતે સાંભળું છું અને નવા દોસ્તોને પણ કહું છું કે સાંભળજો એવી વિનંતી કરું છું

એ પણ ભૂમિબેન તમે વાંચી નાખો જી આ બીજા પત્રમાં તેમણે લખ્યું છે કે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી જે કાર્યક્રમ રજૂ થાય છે તે ખૂબ જ સુંદર હોય છે જે મારા એસએમએસથી ગીતો આવે છે તે પણ મને ખૂબ જ ગમે છે પત્ર લખવાનું મન થયું છે તો આવા જ કાર્યક્રમ આપશો જી વધુમાં કહેવાનું કે સોમવારે રાત્રે સાત અને ત્રીસ મિનિટે ભજનનો જે કાર્યક્રમ આપે પત્રથી રાત્રે પત્રથી આપશો જી તો જૂના શ્રોતા મિત્ર પત્રો લખીને ભજન સાંભળી શકે કારણ કે સમગ્ર અઠવાડિયામાં સોમવારે ખાલી દિવસ હોય છે તો ભજનનો કાર્યક્રમ ગોઠવવા વિનંતી એવું તેમણે એક સૂચન કર્યું છે જી આપને સૂચન બદલ ખૂબ ખૂબ આભાર અને હવે આપણે એક મેસેજ લઈ લઈએ તો આ મેસેજ આવે છે વિભાભાઈ રબારીનો તેઓ લખે છે કે નમસ્કાર જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ આજે ફોન ઇન કાર્યક્રમ સરસ કલ્પનાબેનની રજૂઆત ખૂબ સુંદર ખાસ કરીને આજે મારે એટલું જ કહેવાનું છે કે આકાશવાણીનું ભુજનું પ્રસારણ ચોખ્ખું નથી આવતું તો હમણાંથી ઘણું બગડી ગયું છે પ્રસારણ સુધારો કરવા વિનંતી માત્ર ગુજરાતનું રેડિયો સ્ટેશન ભુજ એવું છે કે શ્રોતા મિત્રોને મનગમતા કાર્યક્રમ આપે છે બસ એ જ ગામ ભરૂડિયાથી વિભાભાઈ રબારી રામ રામ આવજો તો વિભાભાઈ હમણાં થોડાક સમય છે થોડા ટેકનિકલ પ્રશ્નો ગઈકાલે જે અમારી જે લાઇન હોય છે બીએસએનએલની એમાં થોડા પ્રશ્નો હતા એટલે અહીંયાથી જે કાર્યક્રમ કુકમાં જાય છે એ એમાં પણ પ્રશ્નો હતા એના કારણે એવું થયેલું આજે થોડું પણ ટ્રાન્સમીટરમાં થોડા પ્રશ્નો છે પણ એના માટે અમારા જે એચ એન પટેલ સાહેબ છે અને બીજા જે અમારા ટેકનિકલ સ્ટાફના મિત્રો છે એ કામ કરી રહ્યા છે એ જલ્દીથી પ્રશ્નોનો ઉકેલ આવી જશે હવે ભૂમિબેન આપણે એક પત્ર લઈ એના પહેલાં વળી પાછો એક વોઇસ મેસેજ લઈ લઈએ જી કા મોટા રહ્યાથી બોલું છું અબ્દુલભાઈ ગામનો ચોરો કચ્છી કરી બંધ થઈ ગયું એટલે એમને મજા નથી આવતી ગામનો ચોરો કચ્છી કરી ગયું મેઠુભાઈ કાર્યક્રમ બંધ થઈ ગયો છે હલાવો ગામ મોટાથી બોલું છું અબ્દુલભાઈ ટારેયાથી અબ્દુલભાઈનો આ વોઇસ મેસેજ આપણે સાંભળ્યો એમનું કેવું છે કે ગામનો ચોરો કાર્યક્રમ પુનઃ શરૂ કરો તો એ હવે એ પણ વાત ચાલી રહી છે થોડા સમયમાં એનું પણ નિરાકરણ આવી જશે ભૂમિબેન હવે કોનો પત્ર છે તમારા હાથમાં મનોજભાઈ આ પત્ર આવ્યો છે લખે છે જય ભારત સાથે આકાશવાણી ભુજ કચ્છ ગામ જરપરાથી મિત્રો સવરાજભા નારણભા તથા લખમણભા માણેકભા તથા લાશભાઈ કમશ્રીબેન ભાણબાઈબેન તથા સર્વે કુટુંબીજનો મનોજભાઈ તથા તન્વીબેનને અમારા રામ સીતારામ છે જણાવવાનું કે આકાશવાણીના બધા જ પ્રોગ્રામ અમે સાંભળીએ છીએ મજા આવે છે સવારમાં ભજન રામચરિત માનસ સંતવાણી બધા જ કાર્યક્રમો અમે સાંભળીએ છીએ બીજી વાત કે થોડા દિવસ પહેલાં શ્રી પેથાભાઈનું ભજન સાંભળ્યું મેકણ દાદાનું ધૂણારે ધખે ભજન સાંભળીને બધાને મજા આવી ગઈ ભજન બહુ જ સારું છે તેમાં મારા ભાઈ પેથાભાઈના ભજન પણ કેદીક સંભળાવશો તો વધારે મજા આવશે સાથે પણ પણ ચોરાના તમે જે ભજન છો એ પણ ખૂબ જ આનંદની વાત છે તો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો હવે ગામકુડા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર ભાવિનભાઈ ઢાપા તેમજ આકાશવાણી શ્રોતા સંઘ હેપી ગણેશ ઉત્સવ તેઓ લખે છે કે મંગળવારના રોજ સવારે નવ અને ત્રીસ મિનિટે પ્રસ્તુત થયેલ ચિત્રરંગમાં સંગીતકાર શંકર જયકિશનની પુણ્યતિથિ પર ફિલ્મી ગીતો શું મધુર રહ્યા તેર તારીખના બુધવારના રોજ સાંજે પાંચ અને દસ મિનિટે બીજી સભાના અંતર્ગત ફિલ્મી અભિનેત્રી મહિમા ચૌધરીના જન્મદિવસ પર ફિલ્મ પર દેશના ગીતો એમની વાતો એમને ખૂબ ગમી ઓગણીસમી તારીખના મંગળવારના રોજ નવ અને ત્રીસ મિનિટે પ્રસ્તુત થાય ચિત્રરંગ જેમાં ગણેશ ચતુર્થી ઉપર જે ફિલ્મી ગીતો હતા એમને ખૂબ જ ગમે અર્ચનાબેનની રજૂઆત મસ્ત રહી દસ અને ત્રીસ મિનિટે ગુજરાતી ફિલ્મ ગીતો સાંભળો પણ ખૂબ જ ગમે રાત્રે નવ ને ત્રીસ મિનિટે પ્રસ્તુત થયેલ સદાબાર આપની પસંદ કાર્યક્રમની અંદર મારા એસએમએસનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો એસએમએસ જોઈ લીધા વાંચી લીધા તો પણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં ન આવ્યા તો આવું કે વીસમી તારીખના બુધવારના રોજ સવારે નવ અને ત્રીસ મિનિટે સંતવાણીમાં કલાકાર નારાયણ સ્વામીના ભજનો હૃદય સ્પર્શી ગયા ચિત્રરંગ એસએમએસ આપની પસંદ લાઈવ કાર્યક્રમમાં પણ મારા એસએમએસનો સમાવેશ કરવામાં ન આવ્યો તો આવા ઘણા કાર્યક્રમો છે જેમાં મારા એસએમએસનો સમાવેશ કરવામાં નથી આવતો આપે મારા એસએમએસ જોઈ લીધા હોય વાંચી લીધા હોય તો પણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવતો નથી આથી મારી તમામ ફરમાઈશ અધૂરી રહી જાય છે અને અમે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ તો તેઓ લખે છે કે કાર્યક્રમમાં મારા પત્રનો સમાવેશ કરવામાં આવે એવી એમની વિનંતી છે અને તેઓ લખે છે કે બાવીસમી તારીખના ધર્મેન્દ્રભાઈ જોશીની રજૂઆત ખૂબ જ સરસ હતી તો ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને હવે તન્યુબેન જો થોડીક તનવીબેન આવી ગયું છે ને ભૂમિ કેમકે રોજ તન્યુબેન આવતા હોય છે એટલે આજે તન્યુબેન નથી આવ્યા તો ભૂમિબેન હવે આપણે એક વોઇસ મેસેજ લઈ લઈએ અને વોઇસ મેસેજ પહેલા એક મેસેજ એમણે લખ્યો છે એમ એ ભાઈનો જ છે જવાબમાં કહેવાનું કે હું કેરાથી આનંદસિંહ જાડેજા છેલ્લા 25 વર્ષથી રેડિયો સાંભળું છું રેગ્યુલર બધા જ પ્રોગ્રામ સાંભળું છું રેડિયો મારો અને સચિન પરમાર એક દોષ છે તો આનો જવાબ જરૂરથી આપજો બીજું નવો ફોન ઇન પ્રોગ્રામ રાત્રે ચાલુ કરો છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અમારો દિવસે ફોન નથી ઉપાડતા તો રાત્રે તો ઉપાડજો એમ કે છે તો રાત્રે આપનો ફોન જરૂરથી ઉપાડશો અને ફોન નથી ઉપાડતા એટલા માટે જ આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ કે ભાઈ તમારા વધુ ને વધુ ફોન ઉપડે તમે વધારે ને વધારે અમારી સાથે વાત કરો વધારે ને વધારે તમારી પસંદગી પૂરી થાય હાલો આકાશવાણી ભુજ મનોજભાઈને જણાવવાનું કે હું છેલ્લા છવ્વીસ વર્ષથી રેડિયો સાંભળું છું હું ટ્રાય કરું છું ફોનમાં પણ ફોન આપની પસંદમાં ફોન ઉપર તો નથી તો તમે નવો પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છો રાત્રે તો એમાં એક વિનંતી છે કે તમે જે રાત્રે ફોન કરો એમાં દરેક વસ્તુ હોય ભજન કચ્છના ભજન પ્રેમી ઘણા છે તો ભજન ગુજરાતી ગીત એ બધું રજૂ થાય છે આકાશવાણી રાજકોટ પરથી તો આવો પ્રોગ્રામ કરવા વિનંતી અને અચૂક થી અમારો ફોન ઉપાડવા વિનંતી મનોજભાઈ આ પત્ર આવ્યો છે સાગર સિટી ભુજ થી નવીન ચંદ્રજી ગોરનો લખે છે કે આકાશવાણી ભુજના જવાબમાં કહેવાનું કે રજૂ કરતા મનોજભાઈ તનવીબેનને સાગર સિટી ભુજથી નવીન ગોરના જય માતાજી આ રવિવારે મારા પત્રનો સુંદર રીતે જવાબ આપેલ બહુ ખુશી થઈ અને તન્વીબેનને ખાસ વિનંતી કે તમે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં સીમિત રહી ગયા છો બીજા પ્રોગ્રામમાં પણ તમે તમારી તમારો અવાજ આપો તમારી વાણીનો ઉપયોગ કરો કારણ કે તમારી રજૂઆત ખૂબ જ સરસ હોય છે ફોન ઇન કાર્યક્રમમાં એક વખત આવ્યા હતા અને સાંભળ્યા હતા અને હાલ દિવ્ય ભાસ્કરમાં જે આકાશવાણીનો લેખ આવેલ અને એસએમએસના યુગમાં જ્યારે પત્ર મળે છે તે ખરેખર ગર્વની વાત છે પણ લેખમાં એક ખામી રહી ગઈ હતી તેઓ લખે છે કે ખાસ શ્રોતાઓમાં માત્ર એક જ નામનો ઉલ્લેખ કરેલ પણ એની જગ્યાએ જો ચારથી પાંચ નામ અથવા તો ચારથી પાંચ શ્રોતાઓના નામનો ઉલ્લેખ કરેલ હોત તો વધારે મજા જેની જરૂર હતી વાંધો નહીં પણ લેખ સરસ હતો અને લખે છે કે બાકીના તો બધા જ પ્રોગ્રામ સુંદર હોય છે અને એમાં કોઈ શંકા નથી અને એના જ સુંદર પ્રોગ્રામ તમે રજૂ કરો છો પ્રગતિ કરો એવી જ આશા અને શુભકામના સાથે ચંદ્ર જે ગોર હેમલતા ગોર પ્રિયેન ઘોર મિત્તલ ઘોર ખ્વાહિશ ગોર દ્રશ્ય ગોર સાગર સિટી પૂછકચ્છ ખૂબ ખૂબ આભાર નવીનભાઈ આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો હવે પછીનો જે મેસેજ મળ્યો છે જે છે ભુજથી મીનાક્ષીબેન ખત્રીનો તેઓ લખે છે કે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ જે શૈક્ષણિક કાર્યક્રમ છે એમાં જે બાળ ગીતો આવે છે એમને ખૂબ જ ગમે છે આ ઉપરાંત ગુજરાતી ફિલ્મી ગીતો અને નાટકો પ્રસારિત થાય છે એમને ખૂબ જ ગમે છે તો મીનાક્ષીબેન આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને તન થોડી તનવીબેન આવે હું ભૂમિબેન હવે કોનો મેસેજ છે મનોજભાઈ આ મેસેજ આવ્યો છે આશિક મુખી અને યાસીન મુખીનો લખે છે કે ફોન ઇન કાર્યક્રમ આગામી દિવસોમાં રાત્રે પણ શરૂ કરવા જઈ રહ્યા છો શ્રોતા મિત્રોની માંગણી મુજબ એ માટે આકાશવાણી ભુજનો ખૂબ ખૂબ આભાર અત્યારે જ્યારે ગુજરાતના બધા કેન્દ્રો અને ખાસ કરીને અમદાવાદ વડોદરા રાજકોટ જેવા ઉચ્ચ પ્રસારણ ક્ષમતાવાળા કેન્દ્રો પણ વિવિધ ભારતીના રિલે કેન્દ્રો જેવા બની ગયા છે ત્યારે ભુજ કેન્દ્રએ રંગ રાખ્યો છે શ્રોતાઓના મનગમતા કાર્યક્રમો આપીને હવે જ્યારે સવારે સાડા દસથી થી બાર વાગ્યા સુધીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમને ફક્ત ભુજ કેન્દ્ર જ રિલે કરે છે ત્યારે આશા છે કે રિલે પ્રસારણ બંધ કરી અને ભુજના પોતાના પ્રોગ્રામો શરૂ થાય અને હા પહેલા ગેરફિલ્મી નાતિયા કવ્વાલીનો કાર્યક્રમ રજૂ થતો હતો જેમાં શંકર શંભુ અઝીઝ નાઝા ઇસ્માઈલ આઝાદ યુસુફ આઝાદ રશીદા ખાતુન જેવા અનેક નામી ગિરામી કવ્વાલોના સ્વરમાં કવાલીઓ રજૂ થતી હતી આ કાર્યક્રમનો પણ એક શ્રોતાવર્ગ છે તો ફરીથી વર્ષોથી જે બંધ છે આ કવાલીનો પ્રોગ્રામ તે પણ શરૂ કરવા માટે વિનંતી છે અને ગેરફિલ્મી કવાલીની કેમ કે ફિલ્મી રચના તો ગમે ત્યારે સાંભળવા મળતી જ હોય છે તો તેવું એમણે એક સૂચન લખ્યું છે ગામ મંડાલથી આશિક મુખી અને યાસીન મુખીનો આ પત્ર છે એ શું છે કે એમએ એમ ડીએલ એટલે તમને મંડાલ ચાલતું છે એ માંડલ છે અચ્છા માંડલથી સોરી હાજી હાજી હા એ માંડલ ગામના આપણા આશિકભાઈ અને યાસીનભાઈ છે બહુ જૂના

સરસ મજાનો બીજો ફોન ઇન પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યો છો એ અમારા શ્રોતા મિત્રો માટે આનંદની વાત છે પણ એક ઈ ખાસ ધ્યાન રાખજો કે ફોન ઇન પ્રોગ્રામ તમે લોકો શરૂ કરો ને તો ઈ સોમવારે રાખજો એનો ટાઈમિંગ કેમ કે બીજા સોમ મંગળવાર થી કરી અને શનિવાર રવિવાર સુધી છે ને દરેક કેન્દ્રના અલગ અલગ ફોન ઇન પ્રોગ્રામોને સવિનય નિવેદન ને બધું આવતું હોય છે તો આપણો જે ફોન ઇન પ્રોગ્રામ જે છે ને હા એ સોમવારે રાખજો કેમ કે સોમવારનો દિવસ જ ખાલી ખાલી રહે છે આપણા અમારા જેવા રેગ્યુલર શ્રોતાઓ માટે તો બસ એ જ એક મારે કહેવાનું છે અને એઝ એ રૂટિન બધાય પ્રોગ્રામો ખૂબ જ સરસ આવે છે બધાય પ્રોગ્રામ ગમે છે આજે તો મારે કાંઈ સમીક્ષામાં બહુ જાજુ કહેવાનું થતું નથી થેન્ક યુ આપણે શરૂઆતમાં જેમ વાત કરી કલ્પાબેનની જે કાર્યક્રમમાં જે સમયની વાત છે સોમવારની એ હવે આપણે અનુકૂળતા જોઈ લેશું કે કઈ રીતે ગોઠવાય છે બાકી કાર્યક્રમ શરૂ કરવાનો છે ફોન ઇન કાર્યક્રમ રાત્રે પણ હવે ક્યારે કયા દિવસે એ કઈ રીતે નક્કી થાય છે એ જોઈ લઈએ હવે પછીનો મેસેજ કોનો છે ભૂમિબેન મનોજભાઈ આ પત્ર આવ્યો છે આપણા નિયમિત શ્રોતા મિત્ર છે ગામ ડેર લીલાપરા તાલુકોને જિલ્લો પાટણથી ધીરજભાઈ રબારીનો સાથે છે સંજય સચિન ખાંભલિયા પરિવાર તેઓ લખે છે મનોજભાઈ અને તનવીબેન રવિવારનો ફોન ઇન કાર્યક્રમ ખૂબ જ સરસ હતો શ્રોતા મિત્રો સાથે વાતચીત કરવાની આપ ભરપૂર કોશિશ કરો છો પણ શ્રોતાઓ તેની ફરમાઈશને અગ્રિમ ગણે તે ખેર તે ગણે છે ખેર આપના જન્મ દિવસે ભૂમિબહેને આપને શુભેચ્છાઓ પાઠવી અને આપની પાઠવી અને આપની જે રજૂઆત હતી એ તો સુપરથી ઉપર હતી ભણતો મનો જે પ્રેંક કર્યું તમારી સાથે પણ બહુ મજા હોય ઘણા બધા શ્રોતાઓ ને ઘણા બધા ને ગમ્યું અને સાથે લખે છે કે બુધવારે એસએમએસ લાઈવમાં મારી પસંદગીને ન્યાય મળ્યો તે બદલ આનંદ થયો છે ગુરુવારે ગામનો ચોરો કાર્યક્રમમાં પ્લાસ્ટિક વિશે ખૂબ જ વિસ્તૃત જાણકારી મળી કાર્યક્રમમાં ભજન ગીત પણ પસંદ પડ્યા એપ્લિકેશન ન્યૂઝ ઓન એર પર પ્રસારણ ઘણી વખત બંધ થઈ જાય છે બીજું એ કે કચ્છ અને કચ્છની બહારના શ્રોતાઓને પ્રસારણ બરાબર સંભળાતું નથી આ સમસ્યાનો કાયમી હલ આવે તેવું ઘટતું કરવા વિનંતી અને આપે દરેક શ્રોતાઓની પસંદ નાપસંદને ધ્યાનમાં લઈ અને કાર્યક્રમો રજૂ કરવાનું જે આયોજન કરો છો તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અને આજ રીતે આકર્ષવાણી ભૂજ સાંભળતા રહેજો અને ચિબડાધામ તાલુકો દિયોદર આ પત્ર મળ્યો છે ચિવડાધામ તાલુકો દિયોદર બનાસકાંઠાથી ભલાભાઈ રબારી દિલીપભાઈ રાજપૂત બાબુભાઈ ઠાકોર કેતીભાઈ પ્રજાપતિ સુંડાજી સોમાજી ઠાકોર જોગાજી ઠાકોર શંકરભાઈ ઠાકોર રમેશભાઈ જેઠવા કાનાભાઈ કેસરિયા ભાવિનભાઈ ઠાપા રસિકભાઈ શ્રી જશંતભાઈ બચ્ચુભાઈ મેર

એટલે આ એક બહુ વિરલ ઘટના છે અને આ ખરેખર પશુઓમાં પણ કેટલો પ્રેમ હોય છે તો આપની લાગણી સાથે આકાશવાણી ભૂજ જોડાયેલું છે અને ચીબડાધામ ગામ છે એ આકાશવાણી ભૂજ સાંભળે છે એટલે આપણે એમને ખાલી મનોરંજન પીરસીએ છીએ એવું નથી જ્યારે આવી કોઈ દુઃખદ ઘટના બને છે ત્યારે પણ આકાશવાણી ભૂજ આપની સાથે છે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો પોસ્ટ ગામ ચીબડાધામ દિયોદર નગરી રંગેલું શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાતથી જાજોરિયા પ્રજાપતિ યોગ ઇન્દુ પ્રવીણભાઈ ચેતનાબેન ગોપાલભાઈ ગોવિંદભાઈ રાજેશકુમાર મનીષ મિત્તલ જગદીશભાઈ કૈલાશભાભી મમ્મી મધુબેન બાપા રાણાજી પ્રજાપતિ તથા અવિરત ચીબળાધામ શ્રોતા મિત્ર મંડળ પસંદ મારી ગીતો અનાવવામાં રમેશભાઈ જેઠવા અને દિનેશભાઈ પ્રજાપતિ આ બંને મિત્રોના પ્રોગ્રામ લખી મૂકેલ તો ક્યારે એમના પ્રોગ્રામ આવશે એ જણાવશો તેઓ આગળ લખે છે કે આ લિસ્ટ અમે માંડ બનાવતા હોઈએ છીએ અને તમે જવાબ ના આપો તો એ અમને જરા દુઃખની લાગણી થાય છે કાર્યક્રમ મૂકવાની અવધિ એક મહિનો થઈ ગયો છે તો હવે કેમ હજુ સુધી નથી આવ્યો તો એ આપણે જરા જોડાવી લેશું ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે આકાશવાણી ભુજ પ્રવીણભાઈ સાંભળતા રહેજો કાર્યક્રમના અંતમાં એક વોઇસ મેસેજ લઈ લઈએ સૌપ્રથમ તો ભરતભાઈ ગેઠવીની કાવ્યપંક્તિથી શરૂઆત કરો અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલ છે જિંદગાની એની જ તો મજા છે પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે કે લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે વધુ નથી હવે અભરખો બાકી જીવનમાં પણ ઇજતનું કફન ઓટી મરાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે કાર્યક્રમોની સમીક્ષાની વાત કરું તો તારીખ ચૌદ નવ બે હજાર ત્રેવીસ ગુરુવારે પાંચ અને પિસ્તાલીસ મિનિટે ગામનું શરૂ આ કાર્યક્રમમાં લાભદાયી ખેતી લાલ ભીંડાની આ વિશે ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી માહિતી રજૂ થઈ તો આ માટે નિલંદેન અને આનંદભાઈનો ખૂબ ખૂબ આભાર તેમજ તારીખ એકવીસ નવ બે હજાર ત્રેવીસની ગુરુવારે અને પિસ્તાલીસ મિનિટે ગામનો સૌરો આ કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ પર્યાવરણ બચાવીએ આ વિશે શ્રીમતી પ્રિયંકાબેન જોશી ભટ્ટનો વાર્તાલાપ ખૂબ જ સુંદર રહ્યો અને તારીખ ત્રેવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ગામનો સૌરો કાર્યક્રમમાં સજીવ ખેતીની તાલીમ આપતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉદનેલી ગામના રહેવાસી સંદીપભાઈ અણઘણ સાથે મુલાકાત રજૂ થઈ તે પણ ખૂબ જ ઉપયોગી લાગી તો આટલા સુંદર મજાના કાર્યક્રમો રજૂ કરવા બદલ આકાશવાણી ભૂત કેન્દ્રનો હું હૃદયપૂર્વક આભાર માનું છું નમસ્કાર થોડુંભાઈ ગઢવી ગામ મજાદર તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી છે ખૂબ ખૂબ આભાર થોડુંભાઈ આકાશવાણી ભૂત સાંભળતા રહેજો અને હવે પત્ર મિત્રોને પત્ર લખવાનું સરનામું ભૂમિબેન આપી દેશે અને પછી હું ફોન નંબર લખાવી દઉં તો ભૂમિબેન આપો સરનામું જવાબમાં કહેવાનો કે કાર્યક્રમ વિભાગ